નમસ્કાર, સ્વાગત છે આપનું ન્યૂઝ લાઇવમાં. સમાચારોની સાથે હું છું જિજ્ઞાસા. એક મહત્વપૂર્ણ સમાચાર રાજકોટથી. રાજકોટમાં કોરોના બેકાબુ બન્યો છે, સતત કેસો વધી રહ્યા છે. રાજકોટમાં કોરોનાની સ્થિતિ વધુ કફોડી બનતી જઈ રહી છે. રાજકોટમાં કેસનું રાફડું ફાટતા હવે સરકાર પણ ચિંતિત નજર આવી રહી છે. કાલે વિજય રૂપાણી અને નીતિન પટેલ રાજકોટ જશે, રાજકોટની સ્થિતિને લઈને સમીક્ષા કરશે, વધતા કેસને લઈને કલેક્ટર સાથે પણ બેઠક કરશે. રાજકોટ જિલ્લામાં અત્યાર સુધી 1480 કેસ સામે આવી ચૂક્યા છે. સ્થિતિ બગડતી જઈ રહી છે. 22 લોકોના અત્યાર સુધી રાજકોટમાં કોરોનાને કારણે મૃત્યુ થયા છે. અત્યારે 742 એક્ટિવ કેસ રાજકોટમાં છે. છેલ્લા થોડા દિવસથી રોજ 40-50 કેસ રાજકોટથી સામે આવી રહ્યા છે. વધતા કેસને લઈને મુખ્યપ્રધાન, નાયબ મુખ્યપ્રધાન રાજકોટની મુલાકાત લેશે, કલેક્ટર સાથે બેઠક કરશે. રાજકોટ જિલ્લામાં અત્યાર સુધી 1480 કેસ નોંધાઈ ચૂક્યા છે. સ્થિતિ વધુ કફોડી બનતી જઈ રહી છે. સરકાર પણ હવે રાજકોટમાં વધતા જતા કોરોનાના કેસને લઈ ચિંતિત નજર આવી રહી છે. વધુ વિગતો મેળવીશું. સંવાદદાતા મયુર સોની લાઈવ જોડાયા છે. મયુર, રાજકોટમાં કેસો વધી રહ્યા છે, તમામની વચ્ચે સરકાર ચિંતિત, મુખ્યપ્રધાન કાલે રાજકોટની મુલાકાત લેવાના છે. બિલકુલ બરાબર, 4 મહિના બાદ મુખ્યપ્રધાનની રાજકોટની મુલાકાત છે, પરંતુ આ મુલાકાત કોરોનાની ચિંતાને લઈને છે. જે પ્રકારે છેલ્લા 15 દિવસની અંદર રાજકોટમાં કોરોનાએ ઉપાડો લીધો છે, તે સરકાર માટે ખૂબ જ ચિંતા ઉપજાવે તેવો છે. કારણ કે રાજકોટની અંદર એક સમયે માત્ર 50 કેસ હતા. જેવું અનલોક 1 આવ્યું, અનલોક 2 આવ્યું, તેમ તેમ કેસોની સંખ્યા વધી. 1 જુલાઈથી અત્યાર સુધીની અંદર જે પ્રકારે કેસો વધ્યા છે તેને લઈને હવે સરકાર છે તે ખૂબ જ ગંભીર બની છે. કારણ કે મામલો છે તે સ્થાનિક અધિકારીઓના હાથમાંથી નીકળતો હોય તેવું લાગી રહ્યું છે. છેલ્લા 24 કલાકની અંદર જે પ્રકારે રાજકોટ મહાપાલિકા દ્વારા હવાતિયા મારવામાં આવ્યા હતા કે નામો જાહેર નહીં કરવામાં આવે, કન્ટેનમેન્ટ ઝોન જાહેર કરીને વિસ્તાર જાહેર નહીં કરવામાં આવે, આ પ્રકારની રણનીતિને લઈને ખૂબ જ ટીકા થઈ હતી સ્થાનિક તંત્રની. અને ક્યાંક ને ક્યાંક આ વાતનો સંજ્ઞાન છે તે ગાંધીનગરે લીધો છે. કારણ કે જે પ્રકારે કોરોનાના કેસો વધ્યા છે, જે પ્રકારે કામ થવું જોઈએ, કોરોનાના કેસોને ડામવા જોઈએ, રિકવરી રેટ વધવો જોઈએ, તે નથી થયો. રાજકોટની અંદર લોકડાઉન દરમિયાન માત્ર 2 વ્યક્તિના જ કોરોનાથી મોત નિપજ્યા હતા, પરંતુ અત્યારે રાજકોટ શહેરની અંદર નિપજેલા મોતનો આંકડો 100 સુધી પહોંચે તેવી શક્યતા અત્યારે જોવાઈ રહી છે. કારણ કે સિટીના અને જિલ્લાના રાજકોટના નાગરિક હોય તેવા લોકોના મોતની સંખ્યા 2 ડઝનને પાર પહોંચી છે, જ્યારે બહારથી સારવાર માટે કોરોનાગ્રસ્ત આવેલા દર્દીઓ છે તેનો મોતનો આંકડો વધારે છે. શા માટે આટલા બધા મોત થઈ રહ્યા છે, મોત માટે કોરોના સિવાયના બીજા કયા કારણો છે, આ તમામ બાબતોની સમીક્ષા મુખ્યમંત્રી કરનાર છે. હાઈ લેવલ મીટિંગ થશે, જવાબ માંગવામાં આવશે કે છેલ્લા 1 મહિનાની અંદર સ્થાનિક તંત્રએ શું કર્યું, સરકારની ગાઈડલાઈન હતી. અગ્ર સચિવ જયંતિ રવિ રાજકોટની મુલાકાત લઈ ચૂક્યા હતા, તેમણે પણ અનેક પ્રકારનું માર્ગદર્શન આપ્યું હતું, છતાં પણ સ્થિતિ કેમ કાબુ બહાર જઈ રહી છે? બિલકુલ મયુર, એટલે રાજકોટમાં સ્થિતિ બગડી રહી છે. રોજ 50-60 નવા કેસ, ગઈકાલે તો 74 નવા કેસ સામે આવ્યા છે. મુખ્યપ્રધાન, નાયબ મુખ્યપ્રધાન રાજકોટ આવી રહ્યા છે સમીક્ષા માટે. તંત્રની કેવી તૈયારીઓ જોવા મળી રહી છે? વધતા કેસોને લઈને હાલ રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશન તંત્ર તરફથી કેવી તકેદારી લેવામાં આવી રહી છે? જિજ્ઞાસા, કોર્પોરેશનના તંત્રની જો સ્પષ્ટ વાત કરી દેવામાં આવે તો કોર્પોરેશનનું તંત્ર છે તે આખે આખું ગૂંચવાઈ ગયું છે. કારણ કે છેલ્લા 24 કલાકની જે તંત્રની એક્ટિવિટી હોવી જોઈએ તે સંપૂર્ણપણે ડાઉન છે. કોર્પોરેશન એક પછી એક ભૂલ ભરેલા પગલાં ભરી રહ્યું છે. ગઈકાલે દાવો કરી દીધો રાજકોટ મ્યુનિસિપલ કમિશનર ઉદિત અગ્રવાલે કે 1 લાખ લોકોની આરોગ્યની ચકાસણી મહાપાલિકા દરરોજ કરે છે. સામાન્ય વ્યક્તિને પણ સમજાય છે કે આખા સૌરાષ્ટ્રની અંદર એટલા લોકોની ચકાસણી દરરોજ ના થઈ શકે, પરંતુ દાવો કરી નાખવો છે. આ જ પ્રકારે મોતના આંકડાનો દાવો પણ તેને કીધું કે રાજકોટની અંદર માત્ર 24 કલાકમાં 2 લોકોના મોત થયા છે, પરંતુ સિવિલ હોસ્પિટલ છે તેના આંકડા કહે છે કે રાજકોટમાં છેલ્લા 48 કલાકની અંદર 22થી વધુ લોકોના મોત થયા છે. શા માટે કોર્પોરેશનનું તંત્ર આટલા આંકડા છુપાવે છે? શું કામ સ્થિતિ કાબુ બહાર છે એ અંગે ન તો સ્થાનિક તંત્ર પાસે જવાબ છે, ન તો અધિકારીઓ કંઈ જવાબ દેવા માંગે છે. સૌથી ગંભીર બાબત એ છે કે રાજકોટની અંદર જે પ્રકારે કોરોનાના કેસો વધ્યા છે એ તમામ વિસ્તારને સાંકળીને વધી રહ્યા છે, તમામ વર્ગની અંદર વધી રહ્યા છે. એટલે આ વાત
ની હકીકત છે તે ગાંધીનગર ને ખબર છે, મુખ્યપ્રધાન ને ખબર છે, કારણ કે મુખ્યમંત્રી રાજકોટ ના છે, રાજકોટ ની સ્થિતિ થી, રાજકોટ ની પળેપળ ની વિગત થી તેઓ પૂર્ણપણે વાકેફ છે. એટલે આ વાતની ગંભીરતાને ધ્યાને લઈને જ રાજકોટ ને અમદાવાદ બનતું અટકાવવા માટે હવે મુખ્યપ્રધાને એક્શન લીધા છે અને તેને લઈને તેમણે તાત્કાલિક નિર્ણય લીધો છે કે રાજકોટ જઈને કલેક્ટર ની સાથે સમીક્ષા કરવામાં આવે, કારણો તપાસવામાં આવે, સીધો જવાબ માંગવામાં આવે કે જે પ્રકારના દિશા નિર્દેશો આઈએમ દ્વારા કરવામાં આવ્યા છે, જે પ્રકારના દિશાનિર્દેશો ભારતીય મેડિકલ અનુસંધાન દ્વારા આપવામાં આવ્યા હતા, તમામ ડોક્ટરોનું માર્ગદર્શન હતું, જે સૂચનાઓ સરકાર દ્વારા આપવામાં આવતી હતી તેનું પાલન થતું હતું કે કેમ, આ તમામ બાબતની સમીક્ષાઓ અહીંયા કરવામાં આવશે. શક્ય છે કે અધિકારીઓ છે તેનો ઉઘાડો પણ લેવામાં આવે, કારણ કે જે સ્થિતિ લોકડાઉનના સમયની અંદર રાજકોટની હતી, કહેવાતું હતું કે રાજકોટ કોરોના મુક્ત થઈ જશે, પરંતુ સ્થિતિ ખૂબ જ વિકટ બની છે, ઊંધી થઈ ગઈ છે આખી. અને અહીંયા આ સ્થિતિ જે પ્રકારે લોકડાઉનની અંદર અમદાવાદની અને સુરતની હતી તેવી સ્થિતિનું નિર્માણ ક્યાંક ને ક્યાંક રાજકોટ શહેરની અંદર થઈ રહ્યું છે. એટલે આ વાતને લઈને જ મુખ્યમંત્રી છે તેની ચિંતા વધારે વધી છે અને એટલા માટે જ તેઓ રાજકોટ આવી રહ્યા છે. તંત્ર દ્વારા તો રાબેતા મુજબની જે તૈયારીઓ થતી હોય છે તે પ્રકારની તૈયારીઓ અત્યારે જોવા મળી રહી છે, પરંતુ તેમના અધિકારીઓના મનમાં પણ એક સવાલ છે કે શું મુખ્યમંત્રી હિસાબ માંગશે કે એટલા કેસો કેમ વધ્યા, તો જવાબ શું આપવો, આ જવાબ અત્યારે અધિકારીઓ શોધી રહ્યા છે કે કઈ રીતે મુખ્યમંત્રીના ગળે વાત ઉતારવી કે આટલું કામ કર્યું છે છતાં પણ આટલા કેસો વધ્યા છે, તો કેસ વધવા માટે કારણ શું છે, કોણ જવાબદાર છે રાજકોટમાં કોરોના ફેલાવવાના માટે, કોણ જવાબદાર છે એટલા બધા મોત માટે, આ તમામ સવાલના જવાબ આપવા પડશે મુખ્યમંત્રીને. આ સવાલ ચોક્કસ મુખ્યમંત્રી પૂછશે. બિલકુલ મયુર, આભાર સમગ્ર માહિતી આપવા બદલ. તો રાજકોટ એ મુખ્યપ્રધાનનું હોમ ટાઉન છે અને રાજકોટમાં કોરોનાની સ્થિતિ બગડતી જઈ રહી છે. મુખ્યપ્રધાન અને નાયબ મુખ્યપ્રધાન ખુદ કાલે રાજકોટ જવાના છે અને સ્થિતિની સમીક્ષા કરશે, કલેક્ટર સાથે પણ બેઠક કરવાના છે. અત્યાર સુધી રાજકોટ જિલ્લામાં 1480 કેસ નોંધાઈ ચૂક્યા છે.